નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા, આજે હું તમને એક વાર્તા કહેવાની છું. સાંભળશો ને ફ્રેન્ડ્સ બધા વાર્તા મારી? બધા ધ્યાનથી સાંભળજો વાર્તા. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવશે બધાને. કહો તો ફ્રેન્ડ્સ, આ કયો પ્રાણી છે? ખિસકોલી. હા, આ ખિસકોલી છે. છે ને ખિસકોલી ફ્રેન્ડ્સ? હવે જુઓ ફ્રેન્ડ્સ, આ કયું પ્રાણી છે? સસલો. પોચું પોચું સસલો. છે ને સસલો આ? હા. હવે જુઓ ફ્રેન્ડ્સ, આ કયું પ્રાણી છે? લાંબી લાંબી સૂંઢ છે, ટૂંકી ટૂંકી પૂંછડી છે. આ કોણ છે ફ્રેન્ડ્સ? હાથી. હા, આ હાથી છે. છે ને હાથી ફ્રેન્ડ્સ? હા. હવે જુઓ, આ કયું પ્રાણી છે? વાંદરો. હુપ 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 કરે છે ને ફ્રેન્ડ્સ? હા, એ વાંદરો છે. આ છે ને વાંદરો ફ્રેન્ડ્સ? હા. હવે જુઓ, આ કયું પ્રાણી છે ફ્રેન્ડ્સ? શિયાળ છે. આ શિયાળ ચતુર હોય છે ને ફ્રેન્ડ્સ? હા, આ શિયાળ છે. હવે કહો તો ફ્રેન્ડ્સ, આ કયું પ્રાણી છે? રીંછ. છે ને રીંછ? રીંછ શેના જેવું દેખાય છે ફ્રેન્ડ્સ? ટેડી બિયર જેવું દેખાય છે ને ફ્રેન્ડ્સ? એ રીંછ છે. તો ફ્રેન્ડ્સ, આ બધા ખિસકોલી બાઈના ફ્રેન્ડ્સ છે. આ બધા ફ્રેન્ડ્સની આજે આપણે વાર્તા કરવાના છીએ. તો તમે બધા આ વાર્તા ધ્યાનથી સાંભળજો, ખિસકોલી બાઈના ફ્રેન્ડ્સની. ઓકે. એક ખિસકોલી બાઈ હતી. તે એક મોટા ઝાડ ઉપર રહે છે. ખિસકોલી બાઈના ઘણા મિત્રો છે. સસલું, શિયાર, વાંદરો, હાથી, રીંછ, આ બધા ખિસકોલી બાઈના મિત્રો છે. બધા મિત્રો રોજ જ ભેગા થાય છે અને રમે છે. ખૂબ જ મસ્તી અને મજા કરે છે. એક દિવસ ખિસકોલીબાઈ રમવા માટે ન આવી હતી. તો બધા ફ્રેન્ડ્સ વિચાર કરવા લાગ્યા કે આજે ખિસકોલીબેન રમવા માટે કેમ નથી આવ્યા? ચાલો આપણે તેના ઘરે જઈએ અને તેને બોલાવી લાવીએ. તો ચાલો. બધા મિત્રો ખિસકોલીબેનના ઘરે જાય છે, રમવા માટે બોલાવે છે. પણ ખિસકોલીબાઈ તો ખૂબ જ નિંદ્રામાં હતી. તેના મિત્રોએ તેને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ખિસકોલીબેન તો ઉઠતા જ ન હતા. ખિસકોલીબેન તો સપનાની દુનિયામાં પહોંચી ગયા હતા. ઊંઘમાં એ તો સપનું જોઈ રહ્યા હતા. એના મિત્રો એને કહે છે, ખિસકોલી ઉઠ, અમારી સાથે રમવા ચાલ. પણ ખિસકોલી કહે, હું તો રમી રહી છું. એટલે સસલાએ કહ્યું, તું રમી રહી નથી, તું તો ઊંઘી રહી છે. પણ ખિસકોલી કહે, ના, હું જમ્બો સાથે રમી રહી છું. એટલે હાથીએ પૂછ્યું, જમ્બો કોણ છે આ જમ્બો? ખિસકોલીએ કહ્યું, એ એક નાનકડો હાથી છે. વાંદરાએ પૂછ્યું, તે ક્યાં છે? ખિસકોલીએ કહ્યું, એ તો વાડર પર છે. શિયારે પૂછ્યું, તે શું કરી રહ્યો છે? ખિસકોલીએ કહ્યું, તે તો તારાઓ પકડી રહ્યો છે. એટલે સસલાએ પૂછ્યું, તું શું કરી રહી છે? હું પણ ચંબો હાથી સાથે તારાઓ પકડું છું અને મારા પોકેટમાં ભરું છું. એટલે સસલાએ કહ્યું, અરે, તું તો સપનું જોઈ રહી છે. એટલે બધા ફ્રેન્ડ જોર જોરથી હસવા લાગ્યા. એટલામાં ખિસકોલી બેન જાગી ગયા અને તેમના મિત્રોને પૂછ્યું, કેમ હસો છો તમે બધા? ત્યારે એમના મિત્રોએ આ બધી વાતો ખિસકોલી બાઈને કહી. તો ખિસકોલી બાઈ પણ હસવા લાગ્યા. ફ્રેન્ડ્સ,
ડ્રીમી ખિસકોલીની વાર્તા ગમી બધાને? હા, તમે પણ રાત્રે સુઈ જાઓ ત્યારે સપનામાં જાઓ છો ને, એ આપણું ડ્રીમ કહેવાય. હા, તો તમે પણ આ રીતે સરસ સરસ ડ્રીમ જોતા રહેજો ખિસકોલીબાઈ જેમ. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.